અમદાવાદમાં કર્ફ્યુની અવધિ વધારવા અંગે સાંજે લેવાશે નિર્ણય મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં થશે ચર્ચા અમદાવાદમાં ફાટ્યો કોરોનાનો રાફડો ચાંદોડિયામાં 150થી વધુ કેસ તો બોપલના સફલ એક અને સફલ બેમાં જ 80 કેસ દિવાળીના તહેવારોમાં વોરિયર્સ પણ બન્યા કોરોના શિકાર સારવાર સિવિલમાં 60 ડોક્ટર્સને કોરોના સંક્રમણ એક સિસ્ટર અને બે સફાઈ કર્મીના મોત સંક્રમણ વધતા ફરી વખત ઓક્સિજનની વધી રહી છે માંગ સારવાર સિવિલમાં 75 દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત દર બે દિવસથી ભરવી પડે છે 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક કોરોનાના વધતા કેસ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો 180 પથારી વધારવાની તંત્રની તૈયારી કર્ફ્યુ લાદી નેતાઓ બની રહ્યા છે બેફામ ઊર્જા પ્રધાન સૌરભ પટેલના કાર્યક્રમમાં સામાજિક અંતરનો અભાવ ખેડા જિલ્લા ભાજપા પ્રમુખમાં પણ ન પડાયા નિયમ કોરોનાનું સંક્રમણ ફેલાવવા પાછળ ઇલેક્શન કમિશન જવાબદાર ગુજરાત એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કે લગાવ્યો ચોંકાવનારો આરોપ સોમવારથી રાશનની દુકાનો શરૂ રાખવા પુરવઠા વિભાગને આદેશ અઠવાડિક રજાના દિવસે પણ દુકાનો રહેશે કાર્યરત ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને મોટો ઝટકો 4 ડિસેમ્બર સુધી બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં